गुड मॉर्निंग स्टूडेंट्स, गया वीडियो में आपणे प्राथमिक केटलाक कैलक्युलेशन माटे शू शू आगळना वीडियो में जोईशुं तेनी वात करी हती। अहींया ए बाबतोथी आपणे शरूआत करीए जेमां पहला त्रिकोणमितिनी हूँ केटलीक वात करीश के जे भौतिक विज्ञान माटे पायानी माहिती बनशे। थोड़ू आ वीडियो में पण बाकी रही जशे ए आपणे आवनार समय में एने क्लियर करी लईशुं। विद्यार्थी धोरण 11 मां भौतिक विज्ञान में एक्जाम्पल्स ना कैलक्युलेशन माटे तमारे त्रिकोणमिति में ओछा में ओछू शुं जरूरी बनशे ए अहींया आपणे जोई रह्या छीए। त्रिकोणमिति विधेयना संदर्भ तो सौथी पहली बात त्रिकोणमितीय विधेयोना केटलाक खूणाओ माटेना मूल्य नू एक कोष्टक ए तमे धोरण 10 9 10 मां भण्या छो ए तमने ख्याल हशे। पण जेम पहेला कह्युं एम के आपणे अहींया याद करी रह्या छीए पायानी विगत एटले त्यांथी आपणे शरूआत करीशुं। ए मिनिमम रिक्वायरमेंट छे आवुं कही शकाय। तो त्रिकोणमितीय विधेयोमां मुख्यत्वे भौतिक विज्ञान माटे मात्र आ त्रण विधेयोनी जरूरियात पड़शे। आना इनवर्स ઘટકોની આપણે જરૂરિયાત નહીં પડે। વ્યસ્ત વિધેયો જેને તમે કહો છો સાઇન માટે કોસેક, કોસ માટે સેક વિધેય, ટેન માટે કોટ વિધેય એની આપણે અહીંયા જરૂરિયાત નહીં પડે। યાદ રાખજો વિદ્યાર્થીઓ આપણે જે અહીંયા શીખી રહ્યા છીએ એ માત્ર ભૌતિક વિજ્ઞાન માટે પાયાના કેલ્ક્યુલેશનની બાબતો શીખી રહ્યા છીએ એટલે ઓછામાં ઓછું તો આટલું તમે જાણતા હોવા જ જોઈએ। આ ત્રિકોણમિતીય વિધેય માટે કેટલાક ખૂણાઓની કિંમતમાં તેના મૂલ્યો તમે જાણો છો। અહીંયા મેં ખૂણાની કિંમતો લખી છે। આ ખૂણાની કિંમતો માટે આ બધા વિધેયના મૂલ્યો તમે જાણતા હશો। હું ઝડપથી આ મૂલ્યો લખવાનો પ્રયત્ન કરું, તમે સાથે પણ યાદ કરી શકશો, તમને યાદ હશે આ મૂલ્યો। સાઈન 0 ડિગ્રી માટે મૂલ્ય 0 અને તે વધતા વધતા 90 ડિગ્રી પાસે જશે ત્યારે તે 1 થઈ જાય છે। હવે આ હું શબ્દો બોલી રહ્યો છું, દિમાગમાં થોડું અલગ રીતે તમે યાદ રાખજો। 0 થી શરૂ કરીને વધતા વધતા 1 થઈ રહ્યું છે એટલે અહીંયા હું એક સામાન્ય બીજી બાબત દોરવાનો પ્રયત્ન કરું। અહીંયા એક ગ્રાફ દોર્યો છે, આ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, હવે આપણે આની જરૂરિયાત પડશે। 0 થી વધતા વધતા 1 થશે આ વિધેય સાઇન વિધેય। 30 ડિગ્રી માટે તે 1/2, 45 ડિગ્રી માટે 1/√2, 60 ડિગ્રી માટે √3/2, આ રીતે તેના મૂલ્યો બદલાતા હોય છે। માત્ર તમારી જાણકારી માટે અને સરળતાથી યાદ રહે અને થોડીક સમજ પડે કે આ શું છે, 0 થી આગળ 1/2 એટલે તમે એને સરળતા માટે કહી શકો છો અડધું એટલે કે 0.5, આગળ જશો તો આ થશે 0.7। ધ્યાન રાખજો આગળ કિંમતો છે 0.7071, પણ અત્યારે માત્ર સમજ માટે 0.7, 0.5 કરતા વધ્યું। √3/2 કરશો તો 0.866, અત્યારે એની જરૂરિયાત નથી, માત્ર આટલું। આનો મતલબ કે 0 થી 0.5, 0.7, 0.81 સુધી વધી રહ્યું છે એટલે 30 ડિગ્રી માટે, 45 ડિગ્રી માટે, 60 ડિગ્રી માટે અને 90 ડિગ્રી માટે 0 થી શરૂ કરતા કરતા મૂલ્ય તમે હવે કહી શકશો, આનો જો ગ્રાફ દોરશો તો તે વધી રહ્યું છે એટલે કે 30 ડિગ્રી માટે, 45 ડિગ્રી માટે, 60 ડિગ્રી
માટે 90 ડિગ્રી માટે આ કિંમતો ધીમે ધીમે વધી રહી છે અને 90 ડિગ્રી માટે તે મૂલ્ય મહત્તમ એટલે કે 1 થઈ રહ્યું છે આવું જે વિધેય છે દોડ્યું તે સાઈન વિધેય તમે જાણો છો આટલું જાણો છો કોસ વિધેય તો તમને ટીચર્સે આ રીતે યાદ રખાવ્યું છે એક્ઝામ્પલ માટે સરળતા માટે કે આ લાઈનને ઉલટાવી આપણે એ રીતે યાદ હશે તો એ રીતે લખીએ કંઈ ખોટું નથી તો 1 અહીંયા લખીશું રૂટ 3 બાય 2 અહીંયા લખીશું 1 અપોન રૂટ 2 એ જ સ્થાન પર આવશે 1 હાફ અહીંયા આવશે અને 0 અહીંયા આવશે તો હવે તમે ગ્રાફ બનાવી શકશો હા કેટલાક વિદ્યાર્થીઓ બનાવી શકશે કે આ જે હતું એનાથી આ ઉલટું થઈ રહ્યું છે તો જેવું આ ગ્રાફ હતું એનાથી આ ગ્રાફ ઉલટો થશે અને સાચી વાત છે આ ખૂબ ઉપયોગી થશે તમને આ જે છે આપણે કોસ વિધેય માટે બનાવી રહ્યા છીએ આ સાઈન વિધેય માટે બનાવી રહ્યા છીએ આગળ જોઈએ તો ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ ગ્રાફની વાત આગળ નહીં કરું અત્યારે કારણ કે આને સમજવા માટે આપણી પાસે ઘણો સમય આ સમજવા માટે ઘણો સમય જોઈશે પણ અત્યારે માત્ર ત્રિકોણમિતિ વિધેયની જ મૂલ્યની આપણે વાત કરી રહ્યા છીએ આના માટે આપણે અલગ લેક્ચર બનાવીશું ટેન વિધેય તો એ ઇન્ડિવિડ્યુઅલ આપણે જાણીએ છીએ કે સાઈન વિધેય અને કોસ વિધેયનો ગુણોત્તર તે આપણને ટેન વિધેય આપે છે પર્ટિક્યુલર થીટા તો અહીંયા પણ 0 બાય 1 કરીએ તો એ 0 થાય કેલ્ક્યુલેટરમાં તમે કરી શકશો હવે તો કેલ્ક્યુલેટર પણ તમારી પાસે છે હવે અહીંયા 1 upon 2 by root 3 by 2 2 બંનેના છેદમાંથી દૂર થશે તો 1 upon root 3 રહેશે આંશને છેદમાં 1 upon root 2 1 upon root 2 બધી જ કિંમતો દૂર થાય એટલે 1 થાય અહીંયા છેદમાંથી 2 દૂર થશે એટલે root 3 અંશમાં છે અને 1 છેદમાં છે એટલે જનરલી આપણે છેદના 1 ને નથી લખતા હોતા એટલે આને આપણે root 3 તરીકે યાદ રાખી શકીએ અને અગત્યનું ઘણીવાર વિદ્યાર્થીઓને ભૂલ પડી જાય એવું પણ હવે નહીં પડે કેલ્ક્યુલેટર આપણી પાસે હોય છે જે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતું હોય તેમના માટે કે અહીંયા આવેલો ગુણોત્તર કેલ્ક્યુલેટરમાં વિદ્યાર્થીઓનો ગુણોત્તર કરો તો તમને જાણવા મળશે કે 1 ભાગ્યા તમે 0 કરશો ને ઇઝ ઇક્વલ ટુ પ્રેસ કરશો એટલે એ કેલ્ક્યુલેટર તમારું હેંગ થઈ જશે આવું તમને જાણવા મળશે જનરલી એને આપણે કહીએ છીએ અવ્યાખ્યાયિક ઇન્ફિનિટી અવ્યાખ્યાયિક થાય છે આના માટે મેથેમેટિક્સમાં ઘણા રૂલ્સ છે અત્યારે માત્ર આપણે વિધેયોની વાત કરી રહ્યા છીએ તો અહીંયા આ યાદ આ કેટલાક વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે પણ આપણે સરળતાથી આને માટે યાદ રાખીશું ત્યાંથી આગળ આટલું તમને યાદ છે આનો આપણે ભરપૂર ઉપયોગ કરવાનો છે સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનમાં પ્રથમ સત્રમાં તો ખાસ પ્રથમ સત્રમાં તો આટલું હશે તો તમે ડાયરેક્ટ આના મૂલ્યો લખી શકશો આની જરૂરિયાત આવશે પણ કેવી રીતે એ આપણે અત્યારે જોવાનું છે સૌથી પહેલું ત્રિકોણમિતિય વિધેયો પરથી મૂલ્ય લખવું હવે તમને નવાય લાગે કે વળી પાછું અહીં મૂલ્ય લખ્યું આ મૂલ્ય લખ્યું જુદું ના એ પણ આપણે કેવી રીતે સ્ટેપ લખીશું એની અહીંયા હું વાત કરી રહ્યો છું એક્ઝામ્પલમાં આપણને આવી રીતે પદ મળશે ઉદાહરણ તરીકે સાઈન 30 ડિગ્રી તો એનો જવાબ આપણે લખવાનો હશે તો એમાં તમારા માટે કંઈ નવું નથી પણ હા અથવા તમે એને પોઈન્ટ 5 લખશો એ સાચું એ જ રીતે માની લો કે કોસ વિધેય છે તમને 60 ડિગ્રી માટે કહ્યું તો તમે અહીંયા કહી શકશો 1/2 આને આપણે કહીએ છીએ વિધેયના નિશ્ચિત ખૂણાઓ માટે મૂલ્યો લખવા આ ત્યારે અગત્યનું બનશે જ્યારે આ કિંમત સિવાયની કિંમતો આપશે એ આપણે આગળના વિડિયોમાં જોઈશું બીજું હવે તમારા માટે થોડુંક નવું કહી શકાય એ મૂલ્યો અને આપણે અહીંયા દિશાની જરૂરિયાત પડશે જેને આપણે બીજા શબ્દોમાં અત્યારે ખૂણો કહી રહ્યા છીએ કોણ કહી રહ્યા છીએ એંગલ એને આપણે દિશા તરીકે ઓળખીશું હવે વિદ્યાર્થીઓ અહીંયા આપણે ધ્યાન રાખીશું કે દિશા
એ બીજું કાઈ નહીં પણ ખૂણો છે x અક્ષની સાપેક્ષે એ આ કોષ્ટક પરથી લખવાનું છે. થોડુંક સમજાવું. માની લો આ વન હાફ કિંમત માટે આપણે વિચારીએ, આ પદ જ વિચારીએ કે સાઈન વિધેય માટે વન હાફ મૂલ્ય મળે તો એ વખતે ખૂણાની કિંમત શું હોય, આવું આપણે વિચારવાનું છે. ચાલ પણ વિચારવાનું આ રીતે થશે તો કહી શકાય આ કોષ્ટક પરથી કે સાઈન વિધેય માટે વન હાફ મૂલ્ય હોય તો ખૂણાની કિંમત 30 ડિગ્રી થાય. આ આપણો આન્સર બન્યો. 30 ડિગ્રી એ આપણો કોણ થયો, એ જ આપણી દિશા પણ થાય. તો હવે પ્રશ્ન થાય કેટલાક વિદ્યાર્થીઓને કે લખવાનું શું, એ આપણે અહીંયા શીખવાનું છે. તો જોઈએ ઉદાહરણ. આપણને એક્ઝામ્પલમાં આવી રીતે પદ મળશે કે સાઈન થીટા બરાબર 0.5. એક્ઝામ્પલ ગણીશું તો એમાં આવું કંઈક પદ આવશે. તો હવે આપણે લખવાનો હોય છે થીટા. ધ્યાન રાખજો આ ડિગ્રી નહીં લખેલા હોય, એ આપણે લખવાના છે, એ આન્સર છે. આપણે પદ આવશે આવી તો થીટા લખવો છે. તો સાઈન વિધેયને બીજી તરફ લખીએ તો મેથેમેટિકલ સ્ટેપ લખાશે આમ છે -1 ઘાત કરી, પણ એને બોલવાના છે આપણે ઇન્વર્સ. થીટા ઇઝ ઇક્વલ ટુ સાઈન બીજી બાજુ એટલે કે સાઈન ઇન્વર્સ, અને જે મૂલ્ય છે તે 0.5. આમ સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ 0.5, આમ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઈન ઇન્વર્સ 0.5 થશે. હવે અહીંયાથી આપણે આગળ આન્સર લખવાનો છે અને આ આપણું છેલ્લું. અત્યારે આપણે આ સ્ટેપ શીખ્યા. 0.5 એટલે આવું વિચારો, સાઈન વિધેય માટે 0.5 ક્યારે મળે, એટલે કે કયા કોણ પાસે મળે, કયા ખૂણા પાસે મળે, એ જ આપણી દિશા થશે. તો વિદ્યાર્થીઓ તમને આ કોષ્ટક યાદ હોવું જોઈએ. તમારે આ વિચારવાનું રહ્યું કે 0.5 મૂલ્ય સાઈન વિધેયની લાઈનમાં ક્યાં આવે, એટલે કે વન હાફ, એટલે કે 0.5 એ સાઈન વિધેયની લાઈનમાં 30 ડિગ્રી પર આવે. આમ અહીંયા આપણો આન્સર થાય 30 ડિગ્રી. બીજું એક કેલ્ક્યુલેશન જોઈએ, બીજું ઉદાહરણ જોઈએ. માની લો કે કોસ થીટા બરાબર 1/2 આપ્યું છે. તો વિદ્યાર્થીઓ વિચારી શકશો ખૂણો કેટલો થશે? હા, તો અહીંયા લખીશું થીટા બરાબર કોસ ઇન્વર્સ 1/2. તો થીટા ઇઝ ઇક્વલ, હવે જુઓ તો વિદ્યાર્થીઓ આ 1/2 છે, કોસ વિધેય છે, તો કોસ વિધેયની લાઈનમાં 1/2 આ રહ્યા. એ કયા કોણ માટે આવી રહ્યા છે? 60 ડિગ્રી માટે આવી રહ્યા છે. આમ આપણો આ પદનો આન્સર થશે 60 ડિગ્રી. શું ખ્યાલ આવ્યો? આગળ વાત કરીએ. આવા બીજા કેટલાક પદો હું લખું છું, આને તમે ગણશો તો તમને ખ્યાલ આવશે. ત્રીજો એક એક્ઝામ્પલ, સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો થીટા ઇઝ ઇક્વલ ટુ સાઈન ઇન્વર્સ 0. તો હવે જુઓ સાઈન વિધેયની લાઈનમાં 0 મૂલ્ય ક્યારે આવી રહ્યું છે? તો સાઈન વિધેયની લાઈનમાં 0 મૂલ્ય એ 0 ડિગ્રી પર જ આવી રહ્યું છે. આમ અહીંયા જવાબ થશે 0 ડિગ્રી. ધ્યાન રાખવું આ મૂલ્ય છે, આ મૂલ્ય છે, આ મૂલ્ય છે, જ્યારે આ દિશા છે, ડિગ્રી છે, પર્ટિક્યુલર ખૂણાનું મૂલ્ય છે. છેલ્લું એક ઉદાહરણ જોઈએ. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? હવે તો વિદ્યાર્થીઓ જાતે કેલ્ક્યુલેટ કરી શકશે.
હું માનું છું ત્યાં સુધી ખ્યાલ આવી ગયો હશે કે cos theta is equal to 0 તો theta is equal to cos inverse 0 તો theta is equal to યાદ કરીએ હવે આ પુસ્તકમાં વારંવાર જોવાનું નથી હવે ડાયરેક્ટ આપણે યાદ કરીને આનો આન્સર લખવાનો હોય વારંવાર આપણી પાસે આ પુસ્તક લખેલું નહીં હોય આપણા દિમાગમાં એ મૂલ્યો હોવા જોઈએ અને આપણે સીધા આને અહીંયા લખવાના છે તો યાદ કરીએ cos થીટા બરાબર 0 તો થીટાની કિંમત cos વિધેયની લાઈનમાં 0 ક્યારે આવે તો અહીંયા આપણે કહી શકીશું કે તેનું જે મૂલ્ય છે એ આપણને 90 ડિગ્રી પર મળશે 90 ડિગ્રી પર મળશે આમ અહીંયા થીટાની કિંમત એ 90 ડિગ્રી લખાશે આમ કેટલીક વાર વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય છે કહી દો હવે આ બાબત એ ધોરણ 9-10 માં કેવી રીતે તમે લખતા હો છો સામાન્ય સમીકરણના સાધુ કેટલા વિદ્યાર્થીઓને ખ્યાલ છે x ઇન્ટુ y ઇન્ટુ z ચલો સરળ લઈએ આના જેવું લઈએ ઇઝ ઇક્વલ ટુ 0 તો તમે શું લખશો પ્રોબેબિલિટી x is equal to 0 અથવા y is equal to 0 તો તમે અહીંયા આ મૂલ્ય લખો y is equal to 0 પણ તમને શરત આપી હોય કે y is not is equal to 0 શરતમાં આપેલું હોય એક્ઝામ્પલમાં તો તો ફરજિયાતપણે શું થશે y is not equal to 0 છે તેથી ફરજિયાતપણે x બરાબર શું લખાય 0 પણ અહીંયા આ કોઈ એવું સાદું રૂપ નથી અહીંયા કેટલા વિદ્યાર્થીઓ આમ ગણતા હોય છે કે sin into theta બરાબર 0 તો sin વિધેય બીજી બાજુ લખ્યું જેમ અહીંયા આપણે વિચારી હું સ્ટેપ લખું છું ફરી x is equal to આ 0 આ y ની હું બીજી તરફ લખીશ તો એ ક્યાં લખાય છેદમાં આમ 0 by y શું થઈ જાય 0 તો આમ આન્સર 0 થઈ ગયો તો આમ અહીંયા થીટા છે સાઈન બીજી તરફ લખ્યા તો 0 બાય સાઈન એટલે 0 એટલે 0 લખ્યા છે ના આ કન્સેપ્ટ એમ નથી યાદ રાખવાનો આ ધ્યાન રાખજો કેટલાક વિદ્યાર્થીઓ આવું ડાયરેક્ટ વિચારી લેતા હોય છે નથી અહીંયા આ ખૂણા અને ડિગ્રીની ખૂણા દિશા અને મૂલ્યોની વાત છે અહીંયા અહીંયા બંને બાબતો અલગ હોય છે એટલે અહીંયા આપણે એક્ઝામ્પલમાં આ પ્રમાણે તેના કેલ્ક્યુલેશન કરવાનું છે આવી રીતે તમે વિદ્યાર્થીઓ આ બધી જ કિંમતો માટે વિધેયોને અનુરૂપ તમે ખૂણા અને એટલે કે દિશા અને મૂલ્યની કિંમતો વિચારી શકશો પણ માત્ર જાણકારી માટે આગળ વાત કરી દઉં કે કેટલાક વિદ્યાર્થીઓને થશે શું આટલું જ ત્રિકોણમિતિમાં આ તો આવડે જ છે હા એ આવડે છે તમને પણ એ પાયાની વાત છે પણ હવે આગળના વિડીયોમાં જે આપણે જોઈશું એ માની લો કે હું આવું લખું કે સાઈન 31 ડિગ્રી બરાબર ખાલી જગ્યા શું પ્રશ્ન થાય છે વિદ્યાર્થીઓ જુઓ તો તમે અહીં જોશો સાઈન વિધેય તો છે જ પણ અહીં જોશો ડિગ્રી કઈ છે 31 તો ક્યાંય છે જ નહીં એની કિંમત ક્યાંથી લખી આનું સમાધાન એ આપણે આવનારા વિડીયોમાં કરીશું આ જ રીતે બધા વિધેયો માટે cos વિધેય માટે હોય tan વિધેય માટે હોય કોઈ પણ ખૂણા ડિગ્રીની કિંમતો હોય આવું બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું ધન્યવાદ